જસદણ વિછિયાના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોની હાજરીમાં જસદણ મોડેલ સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ ખોલી ઈવીએમ મશીન રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે લોકસભા 2024ના ચૂંટણી માટે મતદાન યોજવાનું છે ત્યારે જસદણ વિછિયામાં મતદાન શાંતિપૂર્ણ યોજાય તે માટે તંત્ર સજ્જ થયું છે. જસદણ અને વિછિયામાં કુલ 259 બૂથ છે, જેમાં 71 બૂથ સંવેદનશીલ ચૂંટણી પંચે જાહેર કર્યા છે. 36 વિસ્તારો ચૂંટણી પંચે વિવાદી જાહેર કર્યા છે, જેની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ચૂંટણી પંચે ગોઠવ્યો છે. આજરોજ મોડેલ સ્કૂલ જસદણ ખાતે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર તમામ પોલિંગ સ્ટાફ હાજર થઈ ગયેલ છે. તમામ સ્ટાફને પોલિંગ સાહિત્ય અને સાથે ઈવીએમ મશીન આપી દેવામાં આવેલ છે. અત્યારે મશીન્સ ને બધું મટીરિયલ ચેક કરીને ટુકડીઓ અત્રેથી રવાના થશે અને રવાના થઈને પોતાના પોલિંગ સ્ટેશન ઉપર પહોંચીને એનું રિપોર્ટ કરશે. એના પછી આવતીકાલે સવારે મોક પોલ કર્યા પછી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણી માટેનો સમય જાહેર કરવામાં આવેલો છે. તો સૌ નાગરિકોને વિનંતી છે કે આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો અને વધારેમાં વધારે મતદાન થાય એવો આપનો સહયોગ આપો. જસદણ અને વિછિયા બંને તાલુકા થઈને ટોટલ 259 બૂથ ઉપર મતદાન થનાર છે. આપણા જસદણ અને વિછિયા બંને વિસ્તારના થઈને ટોટલ 39 લોકેશન્સ અને 71 આપણા ક્રિટિકલ પીએસ આપણા જાહેર કરવામાં પીએસ છે, જેની માહિતી આપણે ગુપ્ત રાખવાની હોય છે. મોડેલ સ્કૂલ ખાતે આપણી મેડિકલ ટીમ પણ હાજર છે અને આ સિવાય આપણા તમામ પોલિંગ સ્ટાફ માટે રહેવા જમવાની પણ આપણી સુવિધા કરવામાં આવેલી છે અને બધા જ પોલિંગ સ્ટેશન્સ ઉપર નજીકના પીએચસી સીએચસી સેન્ટર દ્વારા મેડિકલ સ્ટાફનું પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે.